વર્ષે મુંદ્રા પોલીસ ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, જેની સાથે લોકો અને વેપારીઓને અપાયા જરૂરી સૂચનો. ભારતમાં કોરોનાના વાયરસની મહામારી ચાલી રહી છે અને કચ્છમાં પણ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે મુંદ્રા ખાતે મામલતદાર શ્રી પીએસ વાઘેલા સાહેબની આગેવાની હેઠળ મુંદ્રા તાલુકાના વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને મુંદ્રાના પીઆઈ શ્રી એમ બી જાની સાહેબની અને પોલીસ ટીમ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં લોકોને કોરોના વાયરસ સંદર્ભે સ્પીચ વડે અગત્યની સૂચનાઓ અપાઈ હતી. વેપારીઓને પણ ગ્રાહકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રાખવા અને માસ્ક તથા સેનેટાઇઝરના ઉપયોગની સૂચનાઓ આપી હતી. લોકોને જરૂરી અને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવા માટે પણ સૂચન અપાયા હતા. જો કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ચેકઅપ માટે જવું. જો કોઈ વ્યક્તિ આ ગાઈડલાઈન કે જાહેરનામાનો ભંગ કરશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે, આવા સૂચનો પાઠવાયા હતા. હું મામલતદાર પીએસ વાઘેલા મુંદ્રા. લોકોમાં અવેરનેસ, જાગૃતિ આવે તે માટે આજરોજ અમે પીઆઈ સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે અમે મુંદ્રા તાલુકા, મુંદ્રા જે મુખ્ય મથક છે સિટી, ત્યાં અમે એક ફ્લેગ માર્ચ યોજી અને માઇકથી લોકોને જાગૃત કરે કે ભાઈ સમાજમાં સ્પ્રેડ ના થાય, સરકાર દ્વારા મેડિકલ ગાઈડલાઇન્સનું જે આપવામાં આવી છે તેનું તમે સંપૂર્ણ પાલન કરો. જરૂર વગર કે કોઈ અગત્યના કામ ના હોય તો ઘરની બહાર ના નીકળો. વેપારીઓ દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહી તે રીતે ગ્રાહકોને ઊભા રાખવા, સેનિટાઇઝનો ઉપયોગ કરવો, આવી બધી સૂચનાઓ સાથે અમે માઇક સાથે બજારમાં ફરી અને લોકોને જાગૃત કર્યા.